જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં પ્રભાત ફેરી ધૂન મંડળ દ્વારા વાર્ષિક ધૂનનું આયોજન થયું. અસાડી મોલમાં ધર્મ નિમંત્રણ દ્વારા બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ગૌ માતાની સેવા કરનાર હાજર રહી ભક્તિમય દેશભક્તિના ભજનો ગીતો દ્વારા પ્રફુલ્લિત થયા. 49 વર્ષ પહેલા પ્રભાત ફેરી ધૂન મંડળની શરૂઆત થઈ ત્યારે માંગરોળની ગલીઓમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં ધૂન દ્વારા વાતાવરણ ભક્તિમય બનાવતા પ્રભાત ફેરી ધૂન મંડળ પાપા પગલી કરતું આજે 49 વર્ષ પૂરા કર્યા. પહેલેથી પ્રભાત ફેરી ધૂન મંડળની ખાસિયત ગણો કે નવી જનરેશન તૈયાર કરવાની અણીસુદ્ધા ભાવના. 7-8 વર્ષના બાળકથી લઈ આજીવન સેવા કરનાર બધા આ મંડળના સમયનું માત્ર દાન કરનાર, એટલે એક પણ રૂપિયો લીધા વગર પ્રભાત ફેરી ધૂનમાં બધા પોતપોતાની રીતે સેવા કરી રહ્યા છે. દાનરૂપી પૈસા તો મહત્વના છે જ, પણ આખો દિવસ પોતાના જીવન નિર્વાહ માટે દોડાદોડ કરી રાત્રે સમય કાઢી પ્રભાત ફેરી ધૂન મંડળમાં નિઃશુલ્ક સેવા આપનાર બધાને દિલથી સેલ્યુટ મારવાની જ હોય. પ્રભાત ફેરી ધૂન મંડળના સેવા કરનાર બધાને ધર્મપ્રેમી માંગરોળ તથા આજુબાજુની જનતાના અભિનંદન સહ શુભકામના. ઠાકોરજી બધી મનોકામના પૂર્ણ કરે. આજે વાર્ષિક પ્રભાત ફેરી ધૂન મંડળના અસાડી આવકાર ધર્મ નિમંત્રણ દ્વારા પ્રભાત ફેરી ધૂન મંડળે માંગરોળ તથા આજુબાજુની ગૌશાળાઓને ફળ નહીં તો ફૂલની પાંકડી રૂપી રોકડ રકમના કવરો પણ આપ્યા. શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા, શ્રી ગૌરક્ષા સેના જીવસેવા ટ્રસ્ટ, શ્રી માંગરોળ ગૌસેવા હોસ્પિટલ, કુકસવાળા, શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ, સાતીપરા, શ્રી માંગરોળ પાંજરાપોળ ગૌશાળા અને શ્રી માંગરોળ સાંઈ ગૌશાળાના સેવા કરતા પ્રતિનિધિઓને અર્પણ કર્યા. એવા અલ્પેશ કગરાણા માંગરોળ.